वल्लभीपुर पालिकानी कारोबारी समितिना चेरमेनोए राजीनामा आप्या आजे बांधकाम समिति वीजळी समिति सफाई समितिना चेरमेनोए राजीनामा आप्या पाणी पुरवठा समिति सामाजिक न्याय समितिना चेरमेने पण राजीनामा आप्या आजे चीफ ऑफिसर अने पालिका प्रमुख पर आक्षेप लगाव्या कोईपण काममां विश्वासे न लेता होवानो आक्षेप चीफ ऑफिसर अने पालिका प्रमुख मन फावे तेम निर्णय लेता होवाना पण आक्षेपो लाग्या छे। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નીતિન સોની પાસેથી। નીતિન, વલ્લભીપુર પાલિકાની કારોબારી સમિતિના ચેરમેનોએ રાજીનામા આપ્યા છે અને કયા કારણ આગળ ધર્યા? જી ભાવિકા, ભાવનગરનું જે વલ્લભીપુર નગરપાલિકા છે એમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વલ્લભીપુર નગરપાલિકા છે વારંવાર વિવાદમાં આવતી હોય છે। જિલ્લા ભાજપના જે પ્રમુખ છે એમનો આ ગઢ છે, એમનો વિસ્તાર છે, પરંતુ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ભાજપના જે સભ્યો છે એમાં ઉકળતો ચરુ બહાર આવતો હોય છે। થોડા સમય પહેલા શહેર પ્રમુખે રાજીનામું આપ્યું, ત્યારબાદ તેમને મનાવી લેવામાં આવ્યા, એવું પણ એક નાટક થયું હતું। હવે નગરપાલિકાના જે 7 જેટલી વિવિધ સમિતિઓ છે, પછી સફાઈ સમિતિ હોય, પાણી પુરવઠા સમિતિ હોય, કે વીજ સમિતિ હોય, કે આરોગ્ય સમિતિ હોય, આ તમામ સમિતિઓના જે સભ્યો છે, ચેરમેનો જે છે, એ 6 થી 7 જેટલા ચેરમેનો છે એમણે પોતાના રાજીનામા આપી દીધા છે। તેમનો આક્ષેપ છે કે નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર છે તે તેમને વિશ્વાસમાં લેતા નથી અને મનગઢત રીતે નિર્ણય લઈને કામ કરતા હોય છે। બીજી બાજુ જેમણે રાજીનામા આપ્યા છે એમની સાથે વાત થઈ છે, એમણે એવો હવે દાવો કર્યો છે કે અન્ય વ્યક્તિઓને ચેરમેન પદ મળે એટલા માટે તેને અમે રાજીનામા આપ્યા છે, પરંતુ કહી શકાય કે કંઈક ને કંઈક વલ્લભીપુર નગરપાલિકાનો જે છે એમાં ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો છે એમાં અસંતોષ છે અને તેના કારણે ઉફળતો ચરુ વારંવાર બહાર આવી રહ્યો છે। ભાવિકા, બિલકુલ નિતિન, ધન્યવાદ જાણકારી બદલ।